गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान प्रकरण 7 गुप्त युग अने अन्य शासकों। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने चंद्रगुप्त प्रथम, समुद्रगुप्त अने चंद्रगुप्त बीजा विषे माहिती मेळवी हती। आजे आपणे आगळ जोईशुं। हवे आवे छे कुमारगुप्त पहेलो। चंद्रगुप्त બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો। તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો। તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું। તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો। આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો। તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા। સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા। तो विद्यार्थी मित्रों, हवे चंद्रगुप्त બીજાના अवसान पछी तेनो प्रतापी पुत्र कुमारगुप्त पहेलो गादीए आवे छे अने तेनो शासनकाळ ए शांति अने समृद्धिनो युग होय छे। तेणे पोताना पिताना विशाळ साम्राज्यने जाळवी राख्यु हतु। तेना समयमां पुष्यमित्र जातिना लोकोए बळवो कर्यो हतो। तो आ बळवाने તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો અને તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદોએ હુણોએ હુમલા શરૂ કર્યા હતા અને સ્કંદગુપ્તે જ તેમને પાછા કાઢ્યા હતા। કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મસહિષ્ણુ રાજા હતો। તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા। નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી। અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓના ચિત્ર દર્શાવવામાં આવ્યા છે। આ ગુફાઓ અને નાલંદા વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી, એટલે કે કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તૈયાર થઈ હતી। હવે આવે છે સ્કંદગુપ્ત। તો કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો। તે ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા હતો। ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા। હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું, પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી। તો વિદ્યાર્થી મિત્રો, સ્કંદગુપ્ત એ કુમારગુપ્તનો પુત્ર હતો અને કેવો પુત્ર હતો? તો વીર પુત્ર હતો। આપણે આગળ જોયું કે હુણોએ હુમલા કર્યા, તે લોકોને તેણે અટકાવ્યા હતા અને તેના પિતાના સમયમાં જે બળવો થયો હતો તેને પણ તેણે સમાવી દીધો હતો અને સ્કંદગુપ્ત એ ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા હતો અને ગિરનારના અભિલેખમાં જણાવવામાં આવ્યું છે કે તેના શાસનકાળના શરૂઆતના વર્ષોમાં તેણે હુણોને હરાવ્યા હતા અને હુણો સાથેની લડાઈમાં પુષ્કળ ધન વપરાઈ ગયું હતું અને તેથી ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી ગઈ હતી। સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો, સ્કંદગુપ્ત પછી નિર્બળ શાસકો ગાદી પર આવ્યા હતા। તેઓ જનુની અને શક્તિશાળી હુણો હતા। તેમણે જે આક્રમણ કર્યા તેને તેઓ ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું। ગુપ્તયુગની શાસન વ્યવસ્થા। તો ગુપ્તયુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે। તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું। તો સૌપ્રથમ આવશે કેન્દ્રીય વહીવટીતંત્ર। ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્ર સ્થાને હતો। તેઓ મહારાજે તિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા। વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત વિદેશમંત્રી, મહાસંધિ વિગ્રહ, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા, મહાપ્રતિહાર કહેવામાં આવતા। મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા। રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી।
બીજું છે પ્રાંતીય વહીવટીતંત્ર. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તી કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતો. કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગરશ્રેષ્ઠી, અયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું સર્વસ્વ વર્ચસ્વ જોવા મળે છે. ત્રીજું છે સ્થાનિક વહીવટીતંત્ર. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ગુપ્ત શાસન તંત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું. કેન્દ્રીય વહીવટીતંત્ર, પ્રાંતીય વહીવટીતંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો અને વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક પદ્ધતિઓ જોવા મળેલી છે અને ઘણા બધા પાકો થતા હતા, જેમ કે ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા અને બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં શું પાક આવતો? તો ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આવી રીતે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, રાજા જે ખેતી, જે કુલ ઉત્પાદન થતું તેનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા અને બ્રાહ્મણો અને મંદિરોને ગુપ્ત યુગમાં ભૂમિનું દાન આપવામાં આવતું હતું અને આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારત સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ કરતા હતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ચીજોની બહારથી આયાત કરવામાં આવતી હતી. ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ ખલાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા. લક્ષ્મીદેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા.
महिषासुर मर्दिनी दुर्गानी पूजा प्रचलित थई हती। सूर्य अने कार्तिकेयनी पूजा पण प्रचलित थई हती। गुप्त युगमां बौद्ध धर्म अने जैन धर्मनो पण विकास थयो हतो। समुद्रगुप्त बौद्ध धर्मनो संरक्षक हतो। बौद्ध धर्मना महायान अने हीनयान पंथ विकसा हता। तो विद्यार्थी मित्रों, गुप्त युगमां हिंदू धर्म अने संस्कृति पूर्णकळाए खीलेला જોવા મળે છે। તેવી જ રીતે ગુપ્તયુગમાં વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ પણ વિકસ્યો હતો અને દક્ષિણ ભારતમાં જે શૈવ સંતો હતા તેઓને નયનાર કહેવામાં આવતું, જ્યારે વૈષ્ણવ સંતોને અલવાર કહેવામાં આવતું હતું। ગુપ્તયુગમાં બધા જ ધર્મોનો ખૂબ જ વિકાસ થયો હતો। ગુપ્તયુગમાં હિન્દુ ધર્મની જેમ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો અને સમુદ્રગુપ્ત હતો તે બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો। બૌદ્ધ ધર્મના જે બે ગ્રંથ પંથો છે તે ગુપ્ત યુગના સમયમાં વિકસ્યા હતા।